नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गोनी यूट्यूब चैनल में हूँ वैशाली वाघेला आप सौने आवकारू छू। तो बाळ मित्रों, आनी पहलाना वीडियो में सौनी आसपास विषय में प्रकरण 3 स्वाद थी पाचन सुधी में मैं तमने चाओ अने वधु सारी रीते चाओ तेमा शू तफावत छे ते अने आपणा मोमा आवेली लाळ रसना कार्यो विषे पण जाण्यु हतुं, तेमज सानिया नामनी छोकरीनी वात विषे पण शीख्या हता। तो आजना आ वीडियो में हूँ तमने एक वार्ता शीखवानी छू जेनुं नाम छे बारीवाळुं पेट। तो चालो शुरू करिए। मार्टिन नामना सैनिक विषे जाणीए। ईस्वीसन 1822 में ते 18 वर्षनो हतो अने खूब ज तंदुरस्त हतो। ज्यारे तेने गोळी वागी त्यारे तेने खूब ज इजा थई। ते समये तेनी सारवार माटे डॉक्टर ब्यूमोंटने बोलावामां आव्या हता। डॉक्टर ब्यूमोंटे घाने साफ कर्यो अने तेना पर पट्टी लगावी। 1.5 वर्ष पछी डॉक्टरे जोयुं के एक वस्तु सिवाय मार्टिननो घा रुजाई गयो हतो। तेना पेटमां मोटुं काणुं हतुं। ते काणुं लचेली चामડીથી ફૂટબોલના રબરની જેમ ટંકાયેલું હતું। એટલે કે બાળ મિત્રો, માર્ટિન નામના સૈનિકની અહીંયા વાત કરવામાં આવી છે। ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો, એટલે કે માર્ટિન 18 વર્ષનો હતો અને તે ખૂબ જ તંદુરસ્ત હતો। પરંતુ તેને યુદ્ધ દરમિયાન એક ગોળી વાગી અને તેને ખૂબ જ ઈજા થઈ અને તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા। ડૉક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી। 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રુજાઈ ગયો હતો। તેને તેના પેટમાં જોયું તો ત્યાં એક મોટું કાણું હતું અને તે કાણું ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું। બાળ મિત્રો, તમે ફૂટબોલનો બોલ જોયો છે? તેમાં રબરવાળું એક કાણું આવે છે જેની મારફતે તમે એમાં હવા દાખલ કરી શકો। એવી જ રીતે માર્ટિનના પેટમાં પણ એવું કાણું પડી ગયું હતું। ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો। એટલું જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા। ડૉક્ટર બ્યુમોન્ટને કોઈક ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું। શું તમે અનુમાન કરી શકો છો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા? 9 વર્ષ। એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા। તો બાળ મિત્રો, માર્ટિનના પેટની ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો। એટલું જ નહીં, પણ ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા। ડૉક્ટર બ્યુમોન્ટને તો કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું। શું તમે ધારી શકો છો કે તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં ડૉક્ટર બ્યુમોન્ટે કેટલા વર્ષો વિતાવ્યા? 9 વર્ષ। એટલે કે બાળ મિત્રો, ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિનના પેટ ઉપર 9 વર્ષ સુધી પ્રયોગો કર્યા। એ સમય સુધીમાં તો માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા। એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે। બાળ મિત્રો, એ સમયે એટલે કે ઈસવીસન 1800ની સદીમાં વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી ખોરાક પચાવવામાં કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો જ બનાવે છે અથવા તો પાચનમાં પણ મદદ કરે છે। મેં તમને અગાઉના વિડીયોમાં શીખવ્યું હતું કે લાળ રસ છે તે ખોરાકને ભીનો અને પોચો બનાવે છે। તો પછી શું તે પેટમાં રહેલું પ્રવાહી છે તે ખોરાકના પાચનમાં મદદ કરે છે? એ જાણવા માટે ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું। તે જોવા માગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચે છે। તેના માટે તેમણે પ્રયોગ કર્યો। બાળ મિત્રો, ડૉક્ટર બ્યુમોન્ટે પાચનનું રહસ્ય જાણવા માટે માર્ટિનના પેટમાંથી થોડુંક પ્રવાહી લીધું અને તે જોવા માગતા હતા કે એક પ્યાલામાં તે પ્રવાહી રાખીને અને જો તેમાં ખોરાક મૂકવામાં આવે તો શું થાય, શું તે પોતાની જાતે પચે છે। તેના માટે તેણે એક પ્રયોગ કર્યો। ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું
सवारे 8 વાગે તેમને 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમને પ્યાલો આપણા પેટના તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગે તેમને જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા, એટલે કે બાળ મિત્રો તેમને માટીના પેટમાંથી થોડુંક પ્રવાહી કાઢ્યું, એટલે કે 10 મિલી જેટલું પ્રવાહી કાઢી અને એક પ્યાલામાં ભર્યું અને તેને સવારે 8 વાગે તે પ્યાલામાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા અને તેમને પ્યાલો આપણા પેટના તાપમાન એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો અને તેમને બપોરે 2 વાગે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. એટલે કે માર્ટિનના પેટમાંથી કાઢેલ પ્રવાહીમાં ખોરાક મૂકતા તે ખોરાકના જે ટુકડા હતા તે ઓગળી ગયા હતા. ત્યાર પછી ડૉક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી તેમણે તેમના અવલોકન કોષ્ટકમાં નોંધ્યા. બાળ મિત્રો, એ સમયે ડૉક્ટર બ્યુમોન્ટે જુદા જુદા ખોરાકોની સાથે આ પ્રયોગો કર્યા. તેમણે માર્ટિન જે ખોરાક ખાતો હતો તે જ ખોરાક પ્યાલામાં પણ મૂક્યો અને પછી પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેમની સરખામણી કરી અને તેને એક અવલોકન કોષ્ટક બનાવીને તેમાં અવલોકન નોંધ્યા, જે નીચે પ્રમાણે છે. આ કોષ્ટકમાં તમે ખોરાક અને પાચન માટે લીધેલો સમય, તેની નીચે પેટમાં અને પ્યાલામાંના પાચકરસમાં, એટલે કે ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાં એટલે કે માર્ટિનના પેટમાં કેટલો સમય લાગે છે તે અને તેમણે માર્ટિનના પેટમાંથી જે પાચકરસ કાઢ્યો હતો અને તેને પ્યાલામાં ભર્યો હતો તે પ્યાલામાંના પાચકરસમાં કેટલો સમય લાગે છે તેની સરખામણી કરવા માટે આ અવલોકન કોષ્ટક બનાવ્યું અને જેમાં તેને સમયગાળો પણ લખ્યો. ડૉક્ટર બ્યુમોન્ટે સૌ પ્રથમ ઉકાળ્યા વગરનું દૂધ માર્ટિનને પીવા માટે આપ્યું. તો માર્ટિનના પેટમાં ઉકાળ્યા વગરનું જે દૂધ છે તેને પચવામાં 2 કલાક અને 15 મિનિટ લાગી અને પ્યાલામાંના પાચક રસમાં 4 કલાક અને 45 મિનિટ જેટલો સમય લાગ્યો. ત્યારબાદ તેમણે ઉકાળેલું દૂધ માર્ટિનને પીવા માટે આપ્યું તો માર્ટિનના પેટમાં 2 કલાક જેટલો સમય લાગ્યો અને પ્યાલામાંના પાચક રસમાં 4 કલાક અને 15 મિનિટ જેટલો સમય લાગ્યો. ત્યારબાદ તેમણે આખું બાફેલું ઈંડું માર્ટિનને આપ્યું તો માર્ટિનના પેટમાં 3 કલાક અને 30 મિનિટ જેટલો સમય તે ઈંડું પચવામાં લાગ્યો અને પ્યાલામાંના પાચક રસમાં 8 કલાક જેટલો સમય લાગ્યો. ત્યારબાદ તેમણે એટલે કે ડૉક્ટર બ્યુમોન્ટે અડધું બાફેલું ઈંડું માર્ટિનને ખોરાકમાં આપ્યું તો માર્ટિનના પેટમાં તે ઈંડું પચવા માટે 3 કલાક જેટલો સમય લાગ્યો અને પ્યાલામાંના પાચક રસમાં 6 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગ્યો. ત્યારબાદ ડૉક્ટર બ્યુમોન્ટે કાચું ઈંડું તોડીને માર્ટિનને ખોરાકમાં આપ્યું તો માર્ટિનના પેટમાં માત્ર 2 કલાકનો સમય લાગ્યો અને પ્યાલામાંના પાચક રસમાં 4 કલાક અને 15 મિનિટ જેટલો સમય લાગ્યો. ત્યાર પછી કાચું ઈંડું ખોરાકમાં આપ્યું તો તેનો પેટમાં પચવામાં 1 કલાક અને 30 મિનિટ જેટલો સમય થયો અને પ્યાલામાંના પાચક રસમાં 4 કલાક જેટલો સમય લાગ્યો. તો આમ ડૉક્ટર બ્યુમોન્ટે જુદા જુદા ખોરાકની સાથે પ્રયોગો કરીને પેટમાં અને પ્યાલામાંના પાચક રસમાં કેટલો કેટલો સમય લાગે છે તેની સરખામણી કરતું એક કોષ્ટક બનાવ્યું, જેનો આપણે અભ્યાસ કર્યો. તો આપણું પેટ શું કરે છે? ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં જોયું બાળ મિત્રો? તો આપણું પેટ શું કાર્ય કરે છે? ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા બધા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે પણ જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં જોયું બાળ મિત્રો? તમે કોષ્ટકને ધ્યાનથી જોશો તો પેટમાં ખોરાક પચતા અડધો સમય લાગે છે અને પ્યાલામાંના પાચક રસમાં તેના કરતાં બમણો સમય લાગે છે. ઉદાહરણ તરીકે ઉકાળ્યા વગરનું દૂધ છે તે પેટમાં 2 કલાક અને 15 મિનિટમાં પચે છે અને પ્યાલામાંના પાચક રસમાં 4 કલાક અને 45 મિનિટમાં પચે છે, એટલે કે તેની કરતાં બમણા સમયમાં પચે છે. તે તમે કોષ્ટકમાં જોઈ શકો છો. આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી.
તેમને તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું ન જમ્યો હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય. બાળમિત્રો, ડૉક્ટર બ્યુમોન્ટે પ્રયોગો પરથી શોધી કાઢ્યું કે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે, એટલે કે આપણા પેટમાં આવેલું જઠર છે તે ખોરાકને પચાવવા માટે ખોરાકને વલોવે છે. એટલે કે તમારા મમ્મીને તમે ઘણી વખત દહીં વલોવતા જોયા હશે, તેમ આપણું જે જઠર છે તે પણ ખોરાકને વલોવે છે. અને ડૉક્ટરે એ પણ નોંધ્યું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે ત્યારે તેના ખોરાકનું પાચન સરખું થતું નથી. તેમણે એ પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે, એટલે કે જઠરમાં જે રસ આવેલો છે તે દાહક છે, એટલે કે એસિડિક છે. બાળમિત્રો, શું તમે ક્યારે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય. તો હા, તમે તમારા ઘરના વડીલો આગળ ઘણી વખત સાંભળ્યું હશે કે આજે મને ગેસ અથવા એસિડિટી થઈ છે. તો આ એસિડિટી થવાનું કારણ શું છે અને આ એસિડિટી શા કારણે થાય છે? બાળમિત્રો, ડૉક્ટર બ્યુમોન્ટે શોધી કાઢ્યું કે આપણા પેટમાં ખોરાક ઝડપથી પચે છે અને આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. તો મેં તમને કહ્યું ને કે આપણા પેટમાં આવેલું જઠર છે તે ખોરાકને પચાવવા માટે ખોરાકને વલોવે છે અને તેની અંદર એક પાચક રસ રહેલો હોય છે, તે દાહક છે, એટલે કે એસિડિક છે. તો આ પાચક રસ છે તે જઠરની દિવાલમાંથી ઉત્પન્ન થાય છે ખોરાકને પચાવવા માટે. તો બાળમિત્રો, જ્યારે માણસ સરખું જમ્યો ન હોય અથવા તો ખોરાક બરાબર પચ્યો ન હોય તો આ જે પાચક રસ છે તે આપણા જઠરની દિવાલને અસર કરે છે. માટે માણસને ત્યારે પેટમાં બળતરા થતી હોય તેવું લાગે છે, જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. તો હવે તમે જાણ્યું ને કે એસિડિટી થવાનું મુખ્ય કારણ કયું છે. જો માણસ સરખું જમ્યો ન હોય અથવા તો ખોરાક બરાબર પચ્યો ન હોય ત્યારે તે એસિડિટીનો અનુભવ કરે છે. શું બાળમિત્રો, તમે એક વાત નોંધી કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી? તો બાળમિત્રો, જ્યારે આપણે પણ દુઃખી હોઈએ છીએ ત્યારે પણ ખોરાકનું પાચન સરખું થતું નથી. પરંતુ વ્યક્તિ જ્યારે ખુશ મિજાજમાં હોય, એટલે કે ખુશ હોય, ત્યારે ખોરાકનું સરળતાથી પાચન થાય છે. છે ને જાણવા જેવી વાત? બાળમિત્રો, ત્યારબાદ ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા. તમે શું કહેશો? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા. બાળમિત્રો, ત્યારબાદ ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. એના પછીના જે વૈજ્ઞાનિકો છે તેઓએ પણ ઘણા પ્રયોગો કર્યા. ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓએ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોઈ હતી. તેઓ પ્રયોગો માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા અને પાચનને લગતા પ્રયોગો કરતા હતા. તો હવે તમે જાણ્યું ને કે આપણા શરીરમાં પાચન કઈ રીતે થાય છે. બાળમિત્રો, પાચનની શરૂઆત મોંથી થાય છે. બાળમિત્રો, જ્યારે આપણે ખોરાકનો જે ટુકડો છે તેને મોંમાં મૂકીએ તો દાંત વડે તે કપાય છે અને પછી આપણા મોંમાં રહેલો લાળ રસ છે તે ખોરાકના કણોમાં ભળે છે અને જેથી તે પોચો બને છે અને પછી ત્યાંથી તે અન્નનળીમાં જાય છે. અન્નનળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. જેમ આપણે ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગમાં જાણ્યું ને કે પેટમાં ખોરાક વલોવાય છે, તો બાળમિત્રો, આપણા શરીરમાં જે જઠર આવેલું છે તે ખોરાકને વલોવે છે અને તેમાંથી જરૂરી જે પાચક રસો છે તે ખોરાકમાં ભળે છે. ત્યાર પછી જે ખોરાક છે તે નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી ખોરાકના જે જરૂરી પોષક દ્રવ્યો છે તે લોહીમાં ભળે છે. ત્યાર પછી ખોરાક મોટા આંતરડામાં જાય છે. બાળમિત્રો, મોટા આંતરડામાં ખોરાકમાંનું જે વધારાનું પાણી છે તે શોષણ થાય છે અને છેવટે ન પચેલો ખોરાક મળદ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. આમ આપણા શરીરનું જે પાચનતંત્ર છે તે કાર્ય કરે છે. તો બાળમિત્રો, આજના આ વિડીયોમાં મેં તમને એક વાર્તા, બારીવાળું પેટ, જેમાં માર્ટિન નામના સૈનિક અને ડૉક્ટર બ્યુમોન્ટની વાત હતી, જેમને
जुदा जुदा प्रयोगों करीने आपना पेट में खोराक कई रीते पचे छे ते जणाव्यु अने मैं तमने पाचन तंत्र विषे पण शीखव्यु। तो बाळ मित्रों आनी पछीना वीडियो में हूँ तमने सारो खोराक अने सारी तंदुरस्ती त्यांथी शीखवीश। जो तमने मारो वीडियो पसंद आव्यो होय तो तेने लाइक करी अमारी चेनल ने सब्सक्राइब करो। थैंक यू।